बाबू मोशाय, जिंदगी और मौत तो ऊपर वाले के हाथ में है। हम सब इस रंगमंच की कठपुतलियां है, कौन कैसे ऊपर उठेगा कोई नहीं जानता रे बाबू मोशाय। फिल्म आनंद, कलाकार राजेश खन्ना। ऋषिकेश मुखर्जी ने अद्भुत फिल्म ने वर्षों पहले आपे मानी छे जानी छे। असाध्य रोग थी पीड़ित एक पात्र आनंद। असाध्य रोग एटले कैंसर। आ कैंसर अने केटलाक असाध्य रोग नी वात आजे आपणे आ नवा एपिसोड एटले के एस्ट्रोलॉजी द यूनिक साइंस, ज्योतिष एक अद्भुत विज्ञान नी वातो, केटलीक महत्वनी वातो के जे रोग असाध्य रोग शरीर अने तेनी साथे संकळायेला रोग साथे क्यांक क्यांक मानव जीवन ने स्पर्शे छे। मानवी जारे जन्म ले पंचमहाभूत तत्वनी तेना पर असर होय छे अने आ पंचमहाभूत तत्व अने त्रण प्रकृति आ आठ समन्वय थी बनेला मानव शरीर उपर ग्रहोनी केटलीक हकारात्मक नकारात्मक असरो होय छे, जेना फलस्वरूप आठे आठ बाबतो ज्यारे संतुलन गुमावे छे त्यारे मानव शरीरनी अंदर रोग नामनो एक राक्षस प्रवेशे छे। आओ दर्शक मित्रों, आजे आपणे चर्चीए ग्रहो, तेनी मानव जीवन पर असरो, तेना द्वारा थता रोग અને એના નિવારણની વાતો। એક શ્લોક છે, શરીર માદમ ખલુ ધર્મ સાધનમ, અર્થાત જો શરીર સ્વસ્થ હોય તો જીવનને માણી શકાય છે, જો શરીર સ્વસ્થ હોય તો તન મન ધન આ ત્રણ શબ્દોને પૂર્ણપણે ભોગવી અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળું જીવન આપણે જીવી શકીએ છીએ। કહેવત છે ને, પહેલું સુક્તિ જાતે નર્યા। આ સૂત્ર જે છે, સૂત્રના અનુસંધાનની હું તમને વાત કરું તો એના માટે પણ એક શ્લોક છે, ધર્માર્થ કામ મોક્ષાણામ મા આરોગ્ય મૂળ મુત્તતમ રોગાસ્તશ્યા પહર્તાર શ્રેયસો જીવિતસ્ય। આનો મતલબ એવો થાય છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ તમામ બાબતોનો હર્તા, અગર તો આ તમામ શબ્દોથી જો માત્રે ને માત્રે કોઈ શબ્દ દૂર રાખે માનવીને તો એનું નામ રોગ છે। જો શરીર નિરોગી હોય, જો શરીરની અંદર એક પણ રોગ ના હોય તો આપણે જે દુનિયાવી સુખો છે, જે ભૌતિક સુખો છે, જે મનનું સુખ છે, ધનનું સુખ છે એને પૂર્ણપણે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। પણ એના માટે જરૂરી છે તંદુરસ્ત શરીર। વેલ્થ ઇઝ હેલ્થ। આ તંદુરસ્ત શરીર ક્યાંથી મળે, કેવી રીતે મળે, એમાં ગ્રહો કેવો ભાગ ભજવે છે, રાશિ કેવો ભાગ ભજવે છે, જ્યોતિષશાસ્ત્ર કેવો ભાગ ભજવે, એની આજે આપણે એક વાત કરીએ। દર્શક મિત્રો, આપણા ભારતીય જ્યોતિષશાસ્ત્રની અંદર કાળ પુરુષની એક કલ્પના કરવામાં આવી છે। આ કાળ પુરુષ છેક શીખથી લઈ અને નખ સુધી 12 રાશિ પર આધિપત્ય ધરાવે છે। આવો જાણીએ કે કઈ રાશિવાળાને કયો રોગ કયા સંજોગોની અંદર થઈ શકે। સૌપ્રથમ વાત કરીએ કાળ પુરુષના પ્રથમ અંગની, અગર તો રાશિચક્રની પ્રથમ રાશિની, રાશિચક્રની પ્રથમ રાશિ છે મેષ। આ મેષ રાશિનો પ્રભાવ માનવ શરીર ઉપર
મસ્તક ઉપર છે. જો આપ મીન રાશિના જાતક હો તો એક વાત ચોક્કસ રાખજો કે આપને મસ્તકના રોગ થઈ શકે છે. એમાં ખાસ કરીને જ્યારે તમારી કુંડળીમાં આવેલા મેષ રાશિના ચંદ્રની અંદર મંગળ, રાહુ, શનિ, કેતુ, પ્લુટો જેવા ક્રૂર ગ્રહો સ્થિત હોય, બેઠા હોય, તો આપે હંમેશા સમગ્ર જીવન દરમિયાન માથાનો દુખાવો, આંખોની નબળાઈ, સાઇનસાઇટિસ, મોઢાના રોગ, કાનની બહેરાશ, અગર તો બ્રેનના કેટલાક અસાધ્ય રોગથી ચેતતા રહેવું જોઈએ. હવે રાશિચક્રની બીજી રાશિની વાત કરીએ, વૃષભ. આ વૃષભ રાશિ ઉપર કાળ પુરુષ ગાળાના ભાગ પર આધિપત્ય ધરાવે છે. જો આ વૃષભ રાશિના જાતક હો અને તેની અંદર ક્રૂર ગ્રહો જો સ્થિત હોય, બિરાજમાન હોય, તો એક વાત નક્કી છે કે આપને ગળાના રોગ, ગળું બેસી જવું, ગળાનું કેન્સર, ખોખરો અવાજ, કાકડા જેવા અસંખ્ય રોગ આપને થઈ શકે છે. આપના અવાજ ઉપર પણ કેટલીક વિપરીત અસરો આવી શકે છે, આપના વોઇસ પર પણ કેટલીક વિપરીત અસરો આવી શકે છે. કાળ પુરુષની ત્રીજી રાશિની વાત કરીએ, મિથુન. મિથુન રાશિના જો જાતક આપ હો તો આપે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપને ગમે ત્યારે ખભા, બાહુ એના રોગ થઈ શકે છે. જો આપ કર્ક રાશિના જાતક હો તો કાળ પુરુષની અંદર વર્ણવવામાં આવ્યું છે કે કર્ક રાશિના જાતકોને છાતી અને ફેફસાના રોગ થઈ શકે છે. એમાં ખાસ કરીને કર્ક રાશિની અંદર જો શનિ, રાહુ, કેતુ, પ્લુટો નામના ક્રૂર ગ્રહો હોય, મંગળ હોય, તો આપને અવશ્ય છાતીને ફેફસાનો રોગ થઈ શકે. આપ ન્યુમોનિયાથી પીડાઈ શકો છો. જો સિંહ રાશિના જાતક હો તો સિંહ રાશિનું સીધું આધિપત્ય તમારા શરીરની અંદર હૃદય ઉપર આવે છે. આપને બીપી થઈ શકે છે, હાર્ટ એટેક આવી શકે છે, આપણી હૃદયની નળીઓની અંદર કોલેસ્ટ્રોલ ભરાવી શકે છે. પણ જરૂરી એ છે કે તમારી સિંહ રાશિ હોય અને સિંહ રાશિની અંદર ક્રૂર ગ્રહોનું આધિપત્ય હોવું જરૂરી છે, તો આ રોગ આપણે અવશ્ય થઈ શકે છે. જો આપ કન્યા રાશિના જાતક હો, એટલે કે પઠણ અક્ષરધારી જાતક હો, તો કન્યા રાશિ કાળ પુરુષની અંદર પેટ, આંતરડા આવા મહત્વના અંગો ઉપર આધિપત્ય ધરાવે છે. હંમેશા આપે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, બહારનું ખાવાનું ત્યજવું જોઈએ, વાસી ખોરાક ત્યજવો જોઈએ, તળેલું, મીઠાઈઓ, મેદો આ બધી બનાવટોથી દૂર રહેવું જોઈએ. અન્યથા કન્યા રાશિનો પ્રભાવ આંતરડા ઉપર અને પેટ ઉપર હોય, આપ અપચા, જેને આપણે ઇનડાઇજેશન કહીએ છીએ, ઉલટી, એસિડિટી, પેટના દુખાવા, ક્યારેક બંધકોષ, તો જ્યારે કોષનો ફ્લો, એટલે કે જેને આપણે કહીશું કે ડિસેન્ટરી, આવા રોગ આપને થઈ શકે છે. જો આપ તુલા રાશિના જાતક હો તો તુલા રાશિ પર કાળ પુરુષનું આધિપત્ય કિડની ઉપર છે. આથી આપે આપના ખોરાકની અંદર ક્ષારોનો પ્રભાવ ઓછો કરવો જોઈએ, અન્યથા આપને કિડનીના રોગ થઈ શકે છે. ખાસ કરીને તુલા રાશિની અંદર જ્યારે ક્રૂર ગ્રહો બેસે ત્યારે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ કાળ પુરુષ અગર તો માનવ શરીરના સીધા ગુપ્તાંગો સાથે સંકળાયેલી આ રાશિ છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જો આપ વૃશ્ચિક રાશિના જાતક હો અને વૃશ્ચિક રાશિની અંદર મંગળ, રાહુ, કેતુ, પ્લુટો, શનિ જેવા ક્રૂર ગ્રહો સ્થિત હોય તો આપને ગુપ્તાંગોના રોગ થઈ શકે છે. ગોનોરિયા, સિફિલિસ, મેનેરિયલ ડિસીઝ આવા અનેક પ્રકારના રોગો થઈ શકે છે, ગર્ભાશયના રોગ પણ થઈ શકે છે. જો આપ ધનરાશિના જાતક હો તો આપે ખાસ કરીને આપની જાંઘોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ અકસ્માતની અંદર આપની જાંઘને નુકસાન થઈ શકે છે, જેને થાઈ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. જો આપ મકર રાશિના જાતક હો તો ઘૂંટણના રોગથી ચેતવાની જરૂર છે. જેમ જેમ આપની ઉંમર વધતી જાય, આપના ઘૂંટણની અંદર વાયુ ભરાતો જશે અને મકર રાશિ પર
શનિનો પ્રભાવ છે, શનિ એનો સ્વામી છે અને શનિ વાયુ તત્વનો ગ્રહ છે. આથી કાળ પુરુષની કલ્પના મુજબ જો આપ મકર રાશિના જાતક હોવ અને આપની રાશિની અંદર કુરુ ગ્રહ બિરાજમાન હોય, સ્થિત હોય, તો આપને અવશ્ય ઘૂંટણના રોગ થઈ શકે છે, ઘૂંટણના ઓપરેશન આવી શકે છે, ઘૂંટણ જકડાઈ શકે છે, ચાલવામાં તકલીફ પડી શકે છે. કુંભ રાશિની આપણે વાત કરીએ. કુંભ રાશિનું આધિપત્ય કમરથી લઈને છેક પગ સુધી છે. જો આપ કુંભ રાશિના જાતક હો તો આપને અવશ્ય એવા રોગ થઈ શકે છે કે જે કમરથી નીચેના ભાગની અંદર, પગના તમામ વિસ્તારની અંદર જેટલા અંગોપાંગ આવતા હોય, જેટલા સ્નાયુ આવતા હોય, જેટલા અસ્થિ આવતા હોય, તેના લગતા રોગ થઈ શકે છે. છેલ્લી રાશિ મીન રાશિ. જો આપ મીન રાશિના જાતક હો તો આપણી રાશિનો અધિપતિ ગુરુ છે, પરંતુ કાળ પુરુષની અંદર મીન રાશિના ક્ષેત્રની અંદર આધિપત્યની અંદર જુડી ક્ષેત્રની અંદર પગના તળિયા આવે છે. ક્યારેક કેટલાક માણસોને આપણે સાંભળ્યા હશે કે પગના તળિયાની અંદર બળતરા થાય છે, પગના તળિયાની અંદર ખુજલી આવ્યા કરે છે. પગના તળિયાના સમગ્ર પ્રોબ્લેમ મીન રાશિના જાતકો સાથે સંકળાયેલા છે, પણ જરૂરી છે આપણી રાશિની અંદર મીન રાશિમાં ક્રૂર ગ્રહોનું હોવું જરૂરી છે. દર્શક મિત્રો, અત્યાર સુધી મેં આપની સાથે જે વાત કરી, આઈ મીન ટુ સે ઇટ વોઝ ઓન જનરલ સાઇડ, ઇટ વોઝ ઓન કોમન સાઇડ. આપણે જ્યારે રાશિઓની વાત કરીએ ત્યારે એક રાશિની અંદર માત્ર ભારત દેશની અંદર 25 કરોડથી વધારે માણસો આવે છે. જરૂરી નથી કે મીન રાશિના જાતકને જે રોગ થાય એ જ બીજો એવો જ રોગ, એવા પ્રકારનો રોગ મીન રાશિના બીજા જાતકને પણ થાય. જ્યોતિષશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ આપણા એપિસોડની અંદર કરવો જરૂરી છે. હવે આપણે કેટલીક વાતો એવી કરીશું કે જેની અંદર આપણે ક્યાંક ઊંડા ઉતરીએ, ક્યાંક એવા વ્યક્તિગત રોગની વાતને સ્પર્શીએ, એવી વ્યક્તિગત કુંડળીઓને સ્પર્શીએ, અગર તો કુંડળીની એવી સંશોધનાત્મક વાતોને આપણે રજૂ કરીએ કે જેના દ્વારા ખરેખર તમને કયો રોગ થઈ શકે એ તમે વિચારી શકો, જાણી શકો અને એનું નિવારણ કરી શકો. એક વિઝ્યુલાઇઝેશન થશે જ આ એપિસોડની અંદર. તમે તમારી કુંડળી ખોલો, જન્મ લગ્ન જન્મ કુંડળી ની સામે જુઓ. જો જન્મ કુંડળીના ઉપરના હિસ્સા એટલે કે ભાગ, ધી અપર પાર્ટ ઓફ ધી હોરોસ્કોપ એટલે કે કુંડળીના ઉપરનો ભાગ કે જે જનરલી 12મું વેશ સ્થાન આવે, પ્રથમ લગ્ન સ્થાન આવે, દ્વિતીય ધન સ્થાન આવે, એટલે કે 12મું પ્રથમ સ્થાન અને ધન સ્થાન એટલે કે બીજા સ્થાનની અંદર, જો આ 3 સ્થાનની અંદર તમારી કુંડળીની અંદર મંગળ શનિ રાહુ કેતુ પ્લુટો જેવા ગ્રહો બિરાજમાન હોય તો આ એક સંશોધનની વાત છે. સમજી લેજો કે તમારી જીવન યાત્રાની અંદર ક્યાંક તમને માઇગ્રેન અર્થાત માથાનો દુખાવો, ક્યાંક સાઇનસના પ્રોબ્લેમ, ક્યાંક આઈ વીકનેસ, ક્યાંક કાનની બેરાશ, ક્યાંક વાળનું ખરવું અથવા તો મગજની અસાધ્ય બીમારી, દાંતના રોગ, અગર તો ગળાને લગતી કોઈ વાત, આ બધી વાતો કંઈ ને કંઈ રોગ સ્વરૂપે મેં જેમ તમને વાત કરી એ રીતના તમારી કુંડળીમાં કુંડળીના ઉપરના ભાગની અંદર જો ક્રૂર ગ્રહો સ્થિત હોય, બિરાજમાન હોય, તો આ વાત તમારી સામે આવવાની આવવાની આવવાની. આવી રીતે હવે આપણે આગળ વધીએ. તમે સાંભળ્યું છે કે કોઈને હાર્ટ એટેક આવ્યો, કોલેસ્ટ્રોલ વધારે છે, હૃદયની નળીઓ સંકોચાઈ ગઈ છે કારણ કે કોલેસ્ટ્રોલ ભરાઈ ગયું છે, ટ્રાયગ્લિસરીલ વધી ગયું છે, હૃદયના ધબકારા અનિયમિત છે, બીપી હાઈ છે, બીપી લો છે, આ તમામે તમામ બાબતો મનુષ્યના અતિ મહત્વના અંગ એટલે કે હૃદય હાર્ટ સાથે સંકળાયેલી બાબત છે.
जिसको हम हिंदी में दिल बोलते हैं। जब दिल खराब होता है तो दुनिया खराब होती है। आओ, इस दिल के रोग, दिल के मरीज कहां से पैदा होते हैं, ज्योतिष शास्त्र के कुछ अनुभवों पर आधारित। जब आपकी कुंडली के चौथे स्थान के अंदर, जिसको हम सुख स्थान कहेंगे, जो दिल का भी स्थान है, इट इज द हाउस ऑफ हार्ट। आज चौथा स्थान कुंडली नु चौथा स्थान इट हृदय नु स्थान, जे मानु पण स्थान छे, जे सुख पण स्थान छे, सुख नु पण स्थान छे, जे जमीनों नु मकान नु पण स्थान छे। अने आ चौथा स्थान नी अंदर मानव नु मनुष्य नु हृदय धबके छे। जयरे जन्म कुंडली ना चौथा स्थान नी अंदर शनि के राहु विराजमान होय, मंगल के राहु विराजमान होय, प्लूटो के शनि विराजमान होय, केतु होय, अगर तो अन्य कोई क्रूर ग्रह त्या जन्मनी साथे बैठो होय, तो समझो आप कभी न कभी एक दिन दिल के मरीज बनोगे। आ बात थई हृदय रोग नी बात थई। आपने समझाव्यू हृदय रोग क्या थी आवे छे, आपने समझाव्यू मस्तक नी बीमारी केवी रीते थाय छे। हवे आपणे आ एपिसोड नी अंदर वधारे आगळ वधीए। अमिताभ बच्चन नी हमणे एक फिल्म आवेली पीकू, आ फिल्म नी अंदर अमिताभ बच्चन आखा फिल्म नी अंदर कब्जिया थी पीड़ातो होय छे। द बेस ऑफ स्टोरी वॉज इमोशन एंड मोशन, लागणी साथे कब्जियात नी वातो। अगर तो कब्जियात परत्व नी लागणी, कब्जियात कुंडली ना सातमा ने आठमा स्थान नी अंदर बिराजमान थयेलो छे। कारण के सातमू स्थान अने आठमू स्थान ये मनुष्य ना गुप्तांगो नु स्थान छे, मोटा आंतरडा नु स्थान छे, गुदा नु स्थान छे। જ્યારે સાતમા અને આઠમા સ્થાનની અંદર તમારી કુંડળીમાં ખાસ કરીને શનિ બેઠો હોય, તો શનિ એ મંદ ગતિનો ગ્રહ છે, એટલે તમારા મોટા આંતરડાની પેરેસ્ટાઇલ મુવમેન્ટ, એટલે કે મળને આગળ ધકેલવાની જે પ્રવૃત્તિ છે એને ઓછી કરીએ, કારણ કે શનિ એ અતિ મંદ ગ્રહ છે। આથી જે જાતકોની કુંડળીમાં સાતમા કે આઠમા સ્થાનની અંદર જો શનિ વિરાજમાન હોય સ્થિત હોય, તેવા જાતકોને કબજિયાત અવશ્ય થાય છે। હવે વાત કરીએ સાતમા અને આઠમા સ્થાનની, એવા જાતકો પણ અમારી પાસે આવીને બેસે જે ખુરશીમાં બેસી ના શકે, અરે નીચે દુખાવો થાય છે, બેસી નથી શકાતું, કારણ કે આ જાતકોને હરસ અને મસાની પીડા થાય છે। તો આવા જાતકોને હરસ ને મસાની પીડા કેવી રીતના ઉદભવે છે, કુંડળીના કયા સ્થાનની અંદર પેદા થાય છે, તો એના માટે પણ જવાબદાર છે સાતમું ને આઠમું સ્થાન। જો દર્શક મિત્રો તમારી કુંડળીની અંદર પણ આઠમા સ્થાનની અંદર મંગળ હોય, સૂર્ય મંગળનો અંગારક યોગ હોય, અર્થાત સૂર્ય મંગળની યુતિ હોય, અગર તો સૂર્ય રાહુ હોય, અગર તો શનિ મંગળ હોય, તો ખાવા પીવાની ખાણી પીણીની તમારી સ્ટાઇલ ઉપર કાબુ રાખજો। કેટલી કુંડળીઓની અંદર મેં એવું પણ નિરીક્ષણ કર્યું છે દર્શક મિત્રો કે જાતકો આ જીવનમાં દરેતા હોય છે। કુંડળીનું પ્રથમ સ્થાન એટલે કે જન્મ સ્થાન છે, જ્યાં માણસનો જન્મ થાય છે, દેહ સ્થાન છે। કુંડળીનું આઠમું સ્થાન એટલે મૃત્યુ સ્થાન છે, જ્યાં મૃત્યુ આવે છે। પ્રથમ સ્થાનમાંથી માણસ જન્મ લે છે અને આઠમા સ્થાનની અંદર એની વિદાય થાય છે, એનું મૃત્યુ થાય છે। જે જાતકોની કુંડળીમાં જો પ્રથમ સ્થાનનો માલિક ગ્રહ, અધિપતિ ગ્રહ આઠમા મૃત્યુ સ્થાનમાં બેઠો હોય, અગર તો આઠમા મૃત્યુ સ્થાનનો અધિપતિ ગ્રહ પ્રથમ સ્થાનની અંદર બેઠો હોય, તો આવા જીતકો આવા જાતકો જિંદગીભર નાદુરસ્ત રહે છે। અગર તો બીજી રીતે વિચારીએ આ બાબતને, જો પ્રથમ સ્થાનની અંદર ક્રૂર ગ્રહો બેઠા હોય, જેમ કે મંગળ રાહુ શનિ પ્લુટો, તો આવા જાતકો પણ માદા રહી શકતા હોય છે। એવી જ રીતના આઠમા મૃત્યુ સ્થાનની અંદર, અગર તો છઠ્ઠા રોગ સ્થાનની અંદર મંગળ રાહુ શનિ, અગર તો અન્ય ક્રૂર ગ્રહો જો બેસે સ્થિત થાય, તો આ જીવન આવા જાતકો માદલા રહેતા હોય છે।
આવા ચાતકોની કુંડળીઓ આપણે ક્યારેક ક્યારેક ચર્ચીશું. પણ અત્યારે તમને ઉદાહરણ આપી દઉં કે અમિતાભ બચ્ચનની કુંડળીમાં પણ આઠમા સ્થાનની અંદર અસંખ્ય ગ્રહો છે, એમાં કેટલાક ક્રૂર ગ્રહો પણ બિરાજમાન છે. કેસેસ ક્લે મોહમ્મદ અલી જે અત્યારે પાર્કિન્સનથી પીડાય છે એની કુંડળીમાં પણ આવા ગ્રહ યોગ છે. નામ બહુ ઊંચું હોય પણ શરીર માંદું હોય, આવા માંદા શરીર સાથે સમગ્ર જીવન લડત આપવી, સંઘર્ષ કરવો એક સામાન્ય માણસનું કામ નથી. આવો આગળ વધીએ આપણે કે કુંડળીમાં અસાધ્ય રોગ કેવી રીતના થાય. છઠ્ઠા અને આઠમા સ્થાનના અધિપતિઓ, છઠ્ઠું સ્થાન રોગ સ્થાન, આઠમું સ્થાન મૃત્યુ સ્થાન, એટલે કે એવો રોગ કે જે મૃત્યુ સુધી લઈ જાય, જેને છઠ્ઠા અને આઠમા સ્થાનના સમન્વય વડે આ રોગ થાય છે. કયા જાતકોને કેવા રોગ થાય એ પણ તમને સમજાવી દઉં. સૂર્ય સાથે રાહુ મંગળ શનિ બેસે તો આંખની તકલીફો થાય છે, મંગળ સાથે રાહુ શનિ બેસે તો કેતુ બેસે તો લોહીની તકલીફો થાય છે, શુક્ર સાથે રાહુ શનિ મંગળ બેસે તો ડાયાબિટીસ ગુપ્ત રોગ પણ થઈ શકે છે, બુધ સાથે શનિ રાહુ મંગળ જેવા ક્રૂર ગ્રહો બેસે તો તમને નર્વ સિસ્ટમના પ્રોબ્લેમ થાય છે, સ્મૃતિભ્રંગના પ્રોબ્લેમ પણ થઈ શકે છે. ચંદ્ર સાથે રાહુ કેતુ બેસે તો ક્યારેક ગાંડપણ પણ આવી શકે છે, માણસ ગાંડો પણ થઈ શકે છે, ધૂની પણ થઈ શકે છે, સ્મૃતિભંગ પણ થઈ શકે છે. ગુરુ સાથે જ્યારે ક્રૂર ગ્રહો બેસે ત્યારે લીવર અને પાચનના રોગ થાય છે. દર્શક મિત્રો, વાત થઈ હવે આગળ વાત કરીએ કે આ રોગોમાંથી કેવી રીતના મુક્ત થવું. સરસ મજાના ઉપાય બતાવું છું આપને. જો આપને અસાધ્ય રોગ હોય, મેં જણાવેલા રોગ હોય, તો રોજ સવારે ઉઠીને શિવલિંગ આગળ બેસી મહામૃત્યુંજય જાપન મંત્ર જાપ કરો. અગર તો શિવ મંદિરે જે શિવલિંગની સામે બેસી લઘુરુદ્રીના પાઠ કરો. શ્રાવણ મહિનો આવી રહ્યો છે, શિવલિંગ પર બીલીપત્ર ચડાવો, મધ સાકર અને દૂધ નો અભિષેક કરો, ઘર આગળ બીલી પીપળો આસોપાલવ સેવન વગેરે વૃક્ષોનું વાવણી કરો અને તંદુરસ્તીને પ્રાપ્ત કરો. આ ઉપરાંત કેટલાક બીજા ઉપાયો છે. એક સરસ મજાનો ગર્ભ મંત્ર છે કે જે બહુ ઓછા લોકો પાસે છે. આ મંત્ર આ રીતના બોલજો, અલબત્ત અમે તમને વિઝ્યુઅલાઇઝેશન આ મંત્રનું કરીશું આ એપિસોડના અંતની અંદર. ઓમ નમો અમૃતે અમૃતો દ્રભવે અમૃત વર્ષિણી અમૃત શ્રાવય શ્રાવય મમ સર્વ રોગો પસર્ગ નિવાર. દર્શક મિત્રો, હવેના એપિસોડની અંદર આપણે એક નવી નવી વાતો લઈને આવીશું, તમારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરીશું. જો આપને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો આપ આ પ્રોગ્રામ થ્રુ GTPL ગુજરાતી ઉપર આપ એક મેલ કરી શકો છો અને મારી પાસેથી આપના પ્રશ્નોનું સમાધાન કરી શકો છો. આપનો મેલ program@gtpl.net ઉપર અવશ્ય મોકલે. પુનઃ બોલું છું, program@gtpl.net. દર્શક મિત્રો, આપણે આજના એપિસોડની અંદર રોગની કેટલીક ગંભીર વાતોને લઈને ક્યાંક ક્યાંક ચિંતાગ્રસ્ત પણ થયા હોઈશું, પરંતુ રોગ ગમે તેવો હોય કદાપી રડશો નહીં. રાજેશ ખન્નાની પેલી વાત યાદ છે ને, પુષ્પા આઈ હેટ ટીયર્સ. નમસ્કાર દર્શક મિત્રો, નવી વાતો સાથે નવા એપિસોડ સાથે GTPL ગુજરાતી ઉપર મળીશું આવતા રવિવારે સવારે 9:30 વાગે. હું ડૉક્ટર પંકજ નાગર, આવ નવી વાતો સાથે. થેન્ક યુ વેરી મચ.